जय श्री कृष्ण मित्रों, नमस्कार। फरी वार आपनो एक वक्त स्वागत है। सो वी हैव कम्प्लीटेड यूनिट नंबर 6 रीड 3 इन अवर लास्ट लेक्चर। सो इट्स टाइम टू सी यूनिट नंबर 6 रीड 2। ओके, आपणे थोड़ूक उल्टाथी चालू करेलू छे, तो एज रीते अभ्यास करवानी आ पाठमां मजा आवे एम छे मित्रों, तेथी आपणे आ रीते चालू करेलू छे। तो यूनिट नंबर 6 ना रेड 3 जे हतो डेटिंग टेक्नोलॉजी। ओके, तो डेटिंग टेक्नोलॉजी में आपणे नवी नवी मेथड सीख्या, जेम के रेडियो कार्बन डेटिंग, आर्कियो मैग्नेटिक डेटिंग, ट्री रिंग डेटिंग, आवी रीतना घणी मेथड आपणे सीख्या। अने मने एवी आशा छे के तमने समझायो हशे। तो अहीं डेटिंग टेक्नोलॉजी नथी, परंतु अहीं शुं छे तो के तमारो फेवरेट विषय जे छे, તમને ઘણા બાળકોને જે ગમતું હશે, ઓકે, તેવું જાસૂસી। આપણા ક્લાસમાં પણ ઘણા આપણા જાસૂસ હોય, ઘણા એકબીજા ફ્રેન્ડના જાસૂસ હોય છે, ઘણા શિક્ષકોએ જાસૂસ રાખેલા હોય છે, ઘણા વિદ્યાર્થીઓએ શિક્ષકો માટે જાસૂસ રાખેલા હોય છે। આવી રીતના તમારી અંદર અત્યારે આ જાસૂસીકરણ થોડું ચાલુ થઈ ચૂક્યું હોય। ઓકે, તો એવો જ એક સરસ મજાનો નાનો યુનિટ છે, સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન। સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન એટલે કે શંકાશીલની ઓળખ। હવે શંકાશીલ એટલે કે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ જે કરવાની છે, તે ઓળખ કરવા માટે પણ આપણે થોડી ઘણી મેથડ હોય છે। જેમ કે તમારે સોરી ટેલિવિઝનમાં ઘણી વખત આવે છે, ક્રાઇમ પેટ્રોલ સતર્ક, સાવધાન ઇન્ડિયા, બરોબર, આવી અવનવી ઘણી સિરિયલ્સ આવે છે કે જેમાં ઘણી મેથડ દ્વારા તમને પરિચિત કરવામાં આવે છે કે કેવી રીતના શંકાશીલની ઓળખ કરવામાં આવે છે। આપણા આડોશ પાડોશમાં કોઈ બનાવ બન્યો છે તો પોલીસ છે તે તેમાં કેવી શોધખોળ કરે છે તેના વિશેની માહિતી આપેલી હોય છે। તો અહીં નાની એવી જે આપણે છે સ્ટોરી, બરોબર, તેનો અભ્યાસ કરવાનો છે। સો આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ યોર ટાઈમ એઝ વેલ એઝ માય ટાઈમ, સો લેટ્સ સ્ટાર્ટ એન્ડ મૂવ ટુવર્ડ્સ અવર યુનિટ નંબર 6 રીડ 2 સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન, એન્ડ ટેક આઉટ ટેક્સ્ટ બુક ઇન યોર હેન્ડ્સ એન્ડ વોટ એવર આઈ રીડ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ। વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ્સ ઇન ટીવી, યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ્સ બીઈંગ મેચ્ડ। વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ, જો આપણે પહેલા યુનિટની જેમ જ અહીં સ્પેલિંગ લખેલા છે મિત્રો, તો બધા જ વર્ડ આવી ગયા છે, તો તમામ વર્ડ્સ છે તે તમારે નોટબુકમાં નોંધી લેવાના છે। ઓકે, તો આ શબ્દો જે છે તે શબ્દો નોંધી લેજો બધા। તો વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી એટલે કે જ્યારે પણ તમે ડિટેક્ટિવ સિરિયલ જુઓ છો ટેલિવિઝનમાં, ઓકે, તો યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ્સ બીંગ મેચ્ડ, તો તમે જોયું જ હશે, યુ મસ્ટ હેવ સીન ફરજિયાતપણું દર્શાવેલું છે કે તમે જોયું જ હશે। શું જોયું હશે? તો કે ડીએનએ સેમ્પલ્સ બીંગ મેચ્ડ, ડીએનએ એનું ફૂલ ફોર્મ છે ડિયોક્સાઇબ્રો ન્યુક્લિક એસિડ, કે જે એક આપણા અંદરના જીન હોય છે તે જીનમાંથી લેવામાં આવતો નમૂનો, બરોબર, તેને કહેવામાં આવે છે ડીએનએ। તો કે ડીએનએના નમૂના મેચ થતા તમે જોયા જ હશે। વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ, તો આ ડીએનએ એનાલિસિસ એટલે કે આ ડીએનએ પૃથ્થકરણ શું છે, એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ, એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ, અને શા માટે ટીવી શોમાં પણ આ ડીએનએ સેમ્પલ્સ જે છે, ડીએનએ એનાલિસિસ જે છે, તેને ખૂબ જ અસરકારક બતાવે છે, ઉપયોગ કરવા માટે આ શંકાશીલની ઓળખમાં ડીએનએને ઉપયોગ કરવાનું અસરકારક શા માટે બતાવે છે? તો તેનું હવે આપણે જોવાનું છે કે ફિક્શનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ બ્યોમકેશ બક્ષી હેવ બીકમ લિજેન્ડરી ફોર ધેર સ્કિલ્સ ઇન આઇડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ વિધાઉટ એની ટેકનોલોજી। ફિક્શનલ કેરેક્ટર્સ એટલે કે કાલ્પનિક પાત્રો, જે કાલ્પનિક પાત્રો છે જેવા કે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ છે, બ્યોમકેશ બક્ષી છે, મૂવીઝ પણ ઘણા બધા બનેલા છે આવા, ડિટેક્ટિવમાં સિરિયલ્સ પણ આવે છે, ઓકે, તો હેવ બીકમ લિજેન્ડરી, તેઓ કેવા બની ચૂક્યા છે? તો કે તેઓ દંતકથા સ્વરૂપ સુવિખ્યાત પ્રખ્યાત બની ચૂક્યા છે। ફોર ધેર સ્કિલ્સ, શા માટે એવા બની ગયા છે? તો કે ફોર ધેર સ્કિલ્સ, તેમના કૌશલ્યો માટે। કેવા કૌશલ્યો? તો કે ઇન આઇડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ વિધાઉટ એની ટેકનોલોજી, કોઈ પણ જાતની ટેકનોલોજીની મદદ વિના, કોઈ પણ જાતની ટેકનોલોજીની મદદ વિના ગુનેગારોની ઓળખ કરવા માટે તેઓ પ્રખ્યાત બની ગયા છે। બટ ટુડે,
परंतु आजे इन्वेस्टिगेटर्स रादर यूज लॉट्स ऑफ न्यू टेक्नोलॉजीज टू आइडेंटिफाई कल्प्रिट्स. इन्वेस्टिगेटर्स એટલે કે જે શોધખોળ કરનાર વ્યક્તિ છે, જે તપાસકર્તાઓ છે, તે તપાસકર્તાઓ શું કરે છે તો કે રાધર યુઝ લોસ ઓફ ટેકનોલોજીસ, તે પુષ્કળ પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ટુ આઇડેન્ટિફાય કલ્પ્રિટ્સ. બરોબર, ટુ આઇડેન્ટિફાય એટલે કે ઓળખવું, કલ્પ્રિટ એટલે ગુનેગાર, ગુનેગારને ઓળખવા માટે ઘણી બધી ટેકનોલોજીસનો ઉપયોગ કરે છે. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ ડીએનએ એનાલિસિસ. અને તેમાં સૌથી ચોક્કસ અને સૌથી પ્રખ્યાત જો કોઈ હોય પદ્ધતિ, ટેકનોલોજી, તો તે ટેકનોલોજી છે મિત્રો ડીએનએ એનાલિસિસ. ઓકે, ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ. આ ડીએનએ જે છે તે મોસ્ટ બાયોલોજિકલ મટીરિયલ, તે સૌથી વધુ જૈવિક દ્રવ્ય છે. That every human being has, કે જે દરેક હ્યુમન બિંગ એટલે કે માણસ જાત પાસે હોય છે. એવરી સેલ ઇન અ હ્યુમન બિંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. એવરી સેલ ઇન અ હ્યુમન બિંગ, આપણી બોડીમાં જે દરેક કોષ છે, જે કોષ સેલ એટલે કે કોષ, ઓકે, જે દરેક કોષ છે તે કોષમાં થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ, તેમાં હજારોની સંખ્યામાં ડીએનએ તંતુ હોય છે. ધીસ ડીએનએ ઇઝ યુનિક. અને આ જે ડીએનએ છે મિત્રો એ યુનિક, બેજોડ, અજોડ, વિશિષ્ટ હોય છે. મારા ડીએનએ તમારા ડીએનએ સરખા હોતા નથી, ડીએનએ અલગ હોય છે બધાના પોતપોતાના. એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ, દરેક વ્યક્તિને વિશિષ્ટ ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય છે. ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઇડેન્ટિફાઈડ યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ. અને આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય છે તે ઓળખી શકાય છે કેવી રીતે, તો કે બાય યુઝિંગ, ઉપયોગ કરીને. કોનો? તો કે એની અવેલેબલ એવિડન્સ, કોઈ પણ હાજર, અવેલેબલ એટલે પ્રાપ્ય, હાજર, બરાબર, કોઈ પણ હાજર જે પદાર્થ છે, પુરાવો છે, સોરી, એવિડન્સ એટલે કે પુરાવો જે છે, જેવા કે લાઇક બ્લડ, સલાઈવા એક્સેટ્રા, જેવા કે લોહી છે, સલાઈવા એટલે આપણા જીભમાંથી ટપકતી જે લાળ છે, ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઇડેન્ટિફાય. અને સાથે લેખકે એ પણ ચોખવટ કરેલી છે કે ઇવન અ સિંગલ હેર, એક વાળ પણ કાફી છે ઓળખ કરવા માટે. ફોર્થ પેરેગ્રાફ, એડવાન્સ્ડ ટેકનોલોજી હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. અને અત્યારે એડવાન્સ્ડ ટેકનોલોજી, જે અતિ વિકસિત, આ મોડર્ન એજમાં જે અતિ વિકસિત ટેકનોલોજી છે, ઓકે, તે હેલ્પ્સ અસ, તે આપણને મદદ કરે છે ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. આ ડીએનએ ફિંગરપ્રિન્ટની શોધખોળ ઓળખ કરવા માટે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન સીડ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. તેને બારકોડ પેટર્ન એટલે કે તમે 10મા ધોરણની અંદર એક્ઝામ આપેલી છે તેમાં બારકોડ સ્ટીકર હોય છે, બીજી કોઈ પણ એક્ઝામમાં બારકોડ સ્ટીકર હોય છે, અતિશય રહસ્યમય હોય છે. તે બારકોડ પેટર્નમાં તેનું સ્વરૂપ બદલવામાં આવે છે. તે બારકોડ સીટ્સમાં પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ. અને પોલીસ જે છે તે આનો શંકાશીલની સાથે ઓળખ કરવામાં ઉપયોગ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક્ડ. અને આ એક જ વસ્તુ એવી છે કે જે ફેક્ડ એટલે કે છેતરવા માટે ખોટી માહિતી રજૂ કરતી નથી, તે ખોટા હોતા નથી ડીએનએ. હેન્સ ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ રીતે હેન્સ એટલે કે આ રીતે, તેથી ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ. તે સૌથી સારામાં સારું વૈજ્ઞાનિક અને અસરકારક સાધન છે ટુ યુઝ ઇન આઇડેન્ટિફાઈંગ સસ્પેક્ટ્સ. બરોબર, આ શંકાશીલની ઓળખ કરવા માટે સૌથી સારામાં સારું છે. દેટ્સ વાય ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક. તેથી આ શોધકર્તાઓ જે છે, તપાસકર્તાઓ જે છે, તે આ ટેકનિકને ઉપયોગ કરવાનું વધારે પ્રિફર એટલે કે પસંદ કરે છે. એન્ડ લાસ્ટ પેરેગ્રાફ માય ફ્રેન્ડ્સ, અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝડ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. બીજી પણ પદ્ધતિઓ જે છે તે પણ શંકાશીલની ઓળખ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ફોટો કોમ્પોસાઇટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ દેર ઇઝ અ વિટનેસ. ફોટો કોમ્પોસાઇટ્સ, વોટ ઇઝ અ મિનિંગ ઓફ ફોટો કોમ્પોસાઇટ મે ડિયર ફ્રેન્ડ્સ? તો ફોટો કોમ્પોસાઇટ એટલે સાક્ષીઓના વર્ણન મુજબ તૈયાર થયેલા શંકાશીલના રેખાચિત્ર. તમે જોયું હશે ટીવી સિરિયલ્સમાં, ક્રાઇમ પેટ્રોલ કે સાવધાન ઇન્ડિયા કે કોઈ પણ મૂવીઝમાં, કે કોઈ શંકાશીલ વ્યક્તિ હોય, ઓળખ ન થઈ શકતી હોય, તો તેમાં આપણે કોઈ વ્યવસ્થિત સારામાં સારો સ્કેચ દોરી શકતો હોય, તે સ્કેચ વાળાને આપણે બોલાવી અને સાથે સાક્ષી કોઈ હોય તો સાક્ષીને કહીએ છીએ, પોલીસ કહે છે, અને જે સાક્ષી છે તે વર્ણન કરતો હોય છે કે ભાઈ આવી આંખ છે, આવા વાળ છે, આવું નાક છે, આવું મોઢું છે. તેના વર્ણન મુજબ જે સ્કેચ દોરનાર વ્યક્તિ છે તે સ્કેચ તૈયાર કરે છે, તેને કહેવામાં આવે છે ફોટો કોમ્પોસાઇટ્સ.
એટલે કે ફોટો કોમ્પોસાઇઝ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર. આ જે છે તે ખાસ રીતે ચોક્કસ સોફ્ટવેર ઉપયોગ કરે છે. ઇફ ધેર ઇઝ અ વિટનેસ, અને જો ત્યાં સાક્ષી હોય તો આ મેથડ કામની છે. ફિઝિકલ એવિડન્સીસ આર યુઝડ ટુ આઇડેન્ટિફાય સસ્પેક્ટ. સાથે સાથે શારીરિક પુરાવા, ફિઝિકલ એવિડન્સીસ એટલે કે શારીરિક પુરાવા પણ ઉપયોગી થઈ શકે છે આ શંકાશીલની ઓળખ કરવા માટે. બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઇડેન્ટિફાય. બાઇટ માર્ક્સ એટલે કરડવાના, બટકું ભરવાના જે નિશાન છે તેનો પણ ઉપયોગ થઈ શકે છે ઇન આઇડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ, ગુનેગારની ઓળખ કરવા માટે. યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ, તેમના દંત ચિકિત્સાના જે રેકોર્ડ છે તેને ધ્યાનમાં લઈને. તો મિત્રો અહીં સૌથી અસરકારક પદ્ધતિ કઈ દર્શાવી છે, તો કે DNA એનાલિસિસ. ત્યારબાદ શું છે, તો કે ફોટો કોમ્પોસાઇટ્સ. ઓકે, ત્યારબાદ ફિઝિકલ એવિડન્સ. એટલે આવી ઘણી બધી પદ્ધતિઓ છે પોલીસને કામ આવે તેવી. ઓકે, અને આજના સમયમાં એડવાન્સ ટેકનોલોજી વિકસી ચૂકી છે તેથી ગુનેગારોને હવે છૂટો દોર નથી. ઓકે, છતાં પણ ક્યારેક ક્યારેક આવા ગુનાઓ કરતા હોય છે અને હવે જલ્દી પકડાઈ પણ જાય છે પહેલાંના સમય કરતાં. તો આજના આ ટેકનોલોજી યુગમાં ઓકે ધ્યાન રાખવું આપણે અને જેમ બને તેમ સતર્ક રહેવું. તો મિત્રો અહીં તમારો યુનિટ નંબર 6નો નાનો એવો રીડ ટુ સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન છે તે ફિનિશ થાય છે, ઓવર થાય છે. તો આ સ્પેલિંગ તમારે લખવાના છે, સાથે સાથે ટેક્સ્ટ બુકમાંથી આ જે પેરેગ્રાફ છે તેના પ્રશ્નો પણ આપણે લખવાના છે. અને આપણે જ્યારે મળીએ ત્યારે તમારા સૌના હાથમાં વ્રજ પ્રકાશન જે છે સાયન્સની આવે છે સ્પેશિયલ, તે લેવાની છે અને તેમાંથી આપણે આગળ વધવાનું છે. ઓકે, સો ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય એન્ડ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ વાગમસી સર ઇંગ્લિશ જૂનાગઢ.